वर्ष 1998 में एटले कि 24 वर्ष अगाउ उमरा पुलिस मथकनी हद में पैसानी लेती देती में चप्पू और पत्थर वड़े हत्या करी भागी छूटेला एक हत्यारा ने एसओजी टीमे ओरिस्सा खाते थी झड़पी पाड्यो छे। स्पेशल ऑपरेशन ग्रुप की टीम पेट्रोलिंग में थी त्यारे बातमी मळी हती कि उमरा पुलिस मथकनी हद में 24 वर्षथी रूपियानी लेती देती झगड़ा में चप्पू और पत्थर मारी हत्या करी भागी छूटेलो हत्यारो ओरिस्सा छे। यदि एसओजी टीमे ओरिस्सा जई त्यांथी हत्यारा लखन दीनबंधु बेहरा ने झड़पी पाड्यो हतो अने पूछपरछ करता आरोपीए कबूलात करी हती कि पोते तेना भाई राजन तथा सुजान साथे 1998 में सूरतना पनासगाम खाते रही कापड़ विणातनुं काम करतो हतो। तेरो भाई सुजान मेली विद्या जाणतो होय तेणे सूरत खाते रहती कोई छोकरीनी मेली विद्याथी इलाज कर्यो हतो, परंतु ते छोकरी साजी थई न हती। जेथी छोकरीना सगावालाओए तेना भाई सुजानने उपाड़ी जईने तेने छोड़वो होय तो पैसानी मांगणी करी हती, जेथी पोते तथा तेना भाई राजने सूरत खाते रहता तेना गामना बाबू साहू पासेथी भाई सुजानने छोड़ावा माटे 5000 ઉછીના લીધા હતા, જે પૈસાની તેના ભાઈએ છોડાવ્યો હતો અને બાદમાં બાબુએ તે પૈસાની માંગણી કરતા ઝઘડો થયો હતો, જેમાં બાબુ ચપ્પુ લઈને પોતાને હાથ દેતા તેના ભાઈ રાજનને મારવા શોધતો હતો તેવી માહિતી મળતા પોતાને પર હુમલો કરે તે પહેલાં જ તેણે મારી નાખવાનું નક્કી કરી 29 સપ્ટેમ્બર 1998 રોજ બપોરના સમયે બાબુ પર હુમલો કરી ચપ્પુ અને પથ્થર મારી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ગંભીર ગુનામાં નાસ્તા પડતા જે આરોપીઓ છે એના માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને એડિશનલ સીબીસી ક્રાઇમ એન્ડ ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનોમાં તેમજ બ્રાન્ચોમાં આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે। તેના ભાગરૂપે જ એસઓજીની ટીમ દ્વારા આજરોજ છેલ્લા 24 વર્ષથી મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવ્યો છે। બનાવની હકીકત એવી છે કે 29/9/1998 રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં એક લાશ મળી આવેલી હતી, જે મરણજનાનું નામ હતું બાબુ તરણી સાહુ। આ વ્યક્તિનું જે તે વખતે મર્ડર થયું ત્યારે અનડિટેક્ટ હતું, પણ પૂરતી તપાસના અંતે એમાં ડિટેક્ટ થતાં એમાં આરોપી તરીકે રાજન, લખન અને અન્ય બે જણના નામ ખુલેલા હતા અને એ વખતે રાજન નામના આરોપીને અટક કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા ત્રણ નાસ્તા પડતા હતા અને તેમાંથી આજરોજ લાખન નામની વ્યક્તિને 24 વર્ષ બાદ પકડવામાં આવ્યો છે। એની એકચ્યુઅલી આ જે આરોપી જે છે એ ઓરિસ્સા જિલ્લાના ઓરિસ્સા સ્ટેટના ગંજામ જિલ્લાનો વતની છે અને તેનું ગામ જે છે બડા બદગી નામનું ગામ છે, જે ગામની ભૌગોલિક સ્થિતિ જોતાં જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર છે, એટલે જ્યારે પણ અહીંથી કોઈ ટીમ પકડવા જતી હતી તો આરોપી ભૌગોલિક રીતે તેનો જાણકાર હોય અને એ ભાગી જતો હતો અને અહીંની પોલીસને સફળતા મળી નહોતી, નહીં એવું કંઈ જાણવા નથી મળ્યું, પણ એટલું જાણવા મળ્યું કે જે તે વખતે આરોપી કિરાલા ખાતે જતો રહ્યો હતો અને ત્યાં ગાડી મજૂરી કામ કરતો હતો કન્સ્ટ્રક્શન સાઇટમાં અને પછી પરત પોતાના વતનમાં આવી ગયો હતો, પરંતુ હાલની જે ટીમ અમારી એસઓજીની ટીમ દ્વારા પીઆઈ શ્રી સુવેરા અને પીએસઆઈ જાડેજા તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે, એઓએ સૌ પ્રથમ જે તે ગામની ભૌગોલિક પરિસ્થિતિથી અહીંથી ટીમ મોકલી વાકેફ થયા, લોકલ ઇન્ટેલિજન્સ મેળવી તેમજ ટેકનિકલ બાબતોનો સહારો લઈ અને આરોપીને પકડી પાડ્યો છે। હા, એમાં વિગત એવી છે કે આરોપીનો ભાઈ સાજન કરીને હતો, એ સાજન મેલી વિદ્યાનો જાણકાર હતો અને એક છોકરીને મેલી વિદ્યાથી એને સાજી કરવા માટે એણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમાં રિઝલ્ટ નહીં મળતા છોકરીના પરિવારવાળાએ આ સાજનનું અપહરણ કરી લીધું હતું અને લાખન અને રાજન જે આરોપીઓ છે એમની પાસેથી પૈસાની માગણી કરી હતી, તો એ લોકોએ 5000 રૂપિયા બાબુ તરુણી શાહ એની પાસેથી 5000 રૂપિયા એમનો ગામનો જ વતની હતો એની પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા અને એના ભાઈ સાજનને છોડાયો, પછી બાબુ આની ઉઘરાણી કરવા માંડ્યો પૈસાની, એટલે બાબુએ પછી આમને પણ ધમકી આપી કે પૈસા નહીં આપો તો હું તમને મારી નાખીશ, પણ પછી આ બંને ભાઈઓ રાજન અને લાખને નક્કી કર્યું કે આ મારી નાખશે એના કરતાં આપણે પહેલાં એને જ પતાવી દઈએ અને એના ભાગરૂપે ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં પનાસ કેનાલ પાસે આરોપીને બંને ભાઈઓ લાખન અને રાજન તેમજ અન્ય બે સાગરીતો
ચારે મળી અને એને છરીના ઘાથી તેમજ પથ્થરથી છૂંદી નાખી અને એનું મર્ડર નિપજાવ્યું. વધુમાં હત્યારો સુરતમાં હત્યા કર્યા બાદ પ્રથમ કેરલાની ત્રિછુરા ખાતે રહેવા જતો રહ્યો હતો અને ત્યાં રોડ બાંધકામની મજૂરી કરી પોતાના ગામ આવતો જતો હતો. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય જેથી પોલીસ આવે તે પહેલાં જ તેને ખબર પડી જતી હતી અને તે ત્યાંથી નાસી જતો હતો. જોકે હાલમાં મહિના પહેલાં જ તે પોતાના વતન ગામ આવ્યો હોવાની જાણ થતાં એસઓજીની ટીમે ત્યાં પહોંચી તેને ઝડપી પાડ્યો છે.